ત્યાં સુધી તમે નીટમાં ફાફા મારો તો પેલા સૌ પ્રથમ બેઝિક ક્લિયર રાખવાનું હકીકતમાં મેં થિયરીમાં શીખવાડેલું જ છે છતાં પણ એકવાર અલગ રીતથી જોઈ લઈએ તો આપણને પરફેક્ટલી ખબર પડી જાય હા આપણે થિયરીમાં જોયું હતું પણ એ બંને અલગ અલગ રૂપમાં જોયું હતું આપણે અહીંયા એક તફાવતના રૂપમાં જોઈ લઈએ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તો જેનું કોષ કેન્દ્ર સુયોજિત સુવિક્સિત અને જટિલ ના હોય તેને કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષ જેનું કોષ કેન્દ્ર સુયોજિત હોય સુવિકસિત અને જટિલ પ્રકારનું હોય એને કહેવાય સુકોષ કેન્દ્રીય કોષ આદિકોષ કેન્દ્રીય કોષ એનું કોષ વિભાજન બહુ ઝડપી હોય સુકોષ કેન્દ્રીય કોષ એનું કોષ વિભાજન છે ને બહુ ધીમું હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં વાત કરું તો જે ઈકોલાય બેક્ટેરિયા હોય ને બરોબર ઐશ્ચર્યા કોલાય જેને કહેવાય જે તમારા આંતરડામાં રહેલા હોય બરોબર વેરી ગુડ બેક્ટેરિયા સારા બેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રિકોષ બેક્ટેરિયા વીસ મિનિટમાં ડબલ થાય જ્યારે મેક્સિમમ આપણા જે ગર્ભ હોય એને તૈયાર થવા માટે દસ મહિના જેવો સમય લાગે બરોબર ખાસ કરીને નવ મહિના પણ લાગે ગોટ ઇટ આગળ વાત કરીએ આદિકોષ કેન્દ્રિકોષની વાત કરું તો એમાં કોષ કેન્દ્ર પટલ ન હોય સુકોષ કેન્દ્રીય કોષ કોષ કેન્દ્ર પટલ શું હોય હાજર હોય હોય કેન્દ્રીય કોષમાં ડીએનએ અનાવૃત હોય તો જોવા આ શબ્દને અલગ કરો ના વત્તા આવૃત તો ના વત્તા આવૃત તો ના એટલે નથી ને આવૃત એટલે આવરણ તો જેની ડીએનએ ની આજુબાજુ આવરણ નથી એ ક્યાં હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં ત્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ આવૃત હોય ડીએનએ ની આજુબાજુ શું હોય આવરણ હોય છે હવે આદિકોષ કેન્દ્રીય કોષમાં વાત કરું તો એમાં ડીએનએ બે પ્રકારના હોય કેટલા પ્રકારના હોય બે પ્રકારના ડીએનએ હોય જ્યારે આપણા જે મનુષ્ય છે એમાં ડીએનએ એક જ પ્રકારનું હોય આપણામાં ડીએનએ ખાલી આનુવંશિક દ્રવ્ય પ્રકારનું હોય જે માતા પિતાના લક્ષણો આવે આ આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં ડીએનએ બે પ્રકારના હોય એક તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ અને બીજું વલયાકાર દ્રવ્ય ડીએ આનુવંશિક દ્રવ્ય ડીએનએ એટલે જે બેક્ટેરિયાના જે માતા પિતાઓ હોય બરાબર એના જ લક્ષણોને અંદર ઉતારાઈ આવે જ્યારે વલયાકાર ડીએનએ એટલે પ્રતિજૈવિક પદાર્થો સામે રક્ષણ આપે તો પ્રતિજૈવિક પદાર્થોનો મતલબ થાય એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક પદાર્થોનું અંગ્રેજી શું છે એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક પદાર્થોની વાત કરીએ તમે લોકો વિચારમાં વિચારવું પડજર આવું છું પણ એન્ટીબાયોટિક એટલે તમને ખબર છે જયારે ગળામાં કફ જામી જાય ગળામાં ઇન્ફેક્શન થાય તો આપણને દવાઓ આપતા એ દવાઓ બધી મોટા ભાગે હોય પ્રકારની તમને જાણીને નવાઈ થશે કે આ એન્ટીબાયોટિકની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી કોણે કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે તમે માનશો નહીં કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે ને એ સ્ટેફાઇલો કોકાઈ નામના બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા એક બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા અને એ બેક્ટેરિયા જે પ્લેટમાં મૂક્યા હતા ને બરાબર એ પ્લેટ ધાતુની ધોયા વગરની પ્લેટ હતી ધાતુની ધોયા વગરની પ્લેટમાં સ્ટેફાઈલો કોકઈ બેક્ટેરિયા રાખેલા હતા અને થોડોક સમય થયો ને એટલે ધાતુની ધોયા વગરની પ્લેટ ઉપર એક નવી ફૂગ ઉત્પન્ન થઈ જે ફૂગ ઉત્પન્ન થઈ એના કારણે શું થયું કે ફૂગના કારણે જે ઓલા બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયાની શું હોય છે બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ શકી નહીં અને જે બેક્ટેરિયાની એ વૃદ્ધિ ન થાય એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને લાગ્યું કે આ છે શું આ આ આ ફૂગના કારણે આ બેક્ટેરિયાની વૃદ્ધિ નથી થઈ પછી એમાંથી એને એન્ટીબાયોટિકની શોધ કરી અને તમને યાદ રાખો આ એન્ટીબાયોટિક છે ને એ બીજા વિશ્વયુદ્ધ માટે સૌથી જબરજસ્ત પહેલાં તમે સાંભળ્યું છે કે રાજા મહારાજાને કેવું છે કે એક બે તલવાર મારતી બધા મરી જતા પહેલાંનો સમય શું હતો કે ભાઈ રાજા મહારાજા હોય દુશ્મનો હોય એના ગાઉ કે ધન હોય ગૌધન હોય એને વાળી જાય બરોબર અને રાજા મહારાજા એને લેવા માટે દોડે અથવા યુદ્ધ કરે ત્યારે તલવારનો એક બે ઘા વાગતો ને તો મરી જતા બરોબર કારણ કે ઘા વાગે એટલે ત્યાં શું થાય બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય એને મરી જતા પણ જ્યારથી આ એન્ટીબાયોટિક આવી આ પ્રતિજૈવિક પદાર્થો જ્યારે બન્યા ત્યારથી શું હોય છે અત્યારે તમે જોયું છે કે ઘણી બધી ગોળીઓ વાગે તો એ માણસ બચી જાય કારણ કે એન્ટીબાયોટિક સામે આપણે શું હોય એન્ટીબાયોટિક લાવી દઈએ છીએ તો આ એન્ટીબાયોટિક એ શું છે બેક્ટેરિયામાંથી બનાવવામાં આવે મોટા ભાગે ફૂગમાંથી પણ બનાવવામાં આવે તો આ પ્રતિજય પદાર્થો સામે શું હોય બેક્ટેરિયાને રક્ષણ આપે સમજી લેજો જે બેક્ટેરિયાને મારવા માટે આપણે એન્ટિબાયોટિક બનાવી છે એ જ બેક્ટેરિયાને આ જે વલયાકાર દ્રવ્ય ડીએનએ હોય એ બચાવે બરોબર આ બહુ જટિલ પ્રશ્ન છે કોક વાર આપણે એની ફ્રીમાં આમ નવરા બેસાશું ત્યારે ચર્ચા કરીશું બીજી વાત કરીએ અંગિકાઓ હાજર ન હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ એટલે એક વસ્તુ કહી દઉં અંગિકાઓ કયા કયા પ્રકારની તો અંગિકાઓની વાત કરું તો કર્ણાપસૂત્ર લાયસોઝોમ ગોલગિકા અંતકોષાળ આવી કોઈ પણ અંગિકાઓ હોય નહીં જ્યારે અહીંયા બધી અંગિકાઓ હાજર જોવા મળે બીજું પટલ વિહીન અંગિકા રિબોઝોમ આવેલી હોય આમાં શું અહીંયા અહીંયા રિબોઝોમ આવેલું હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ હોય જ્યારે પટલ વિહીન અંગિકા રિબોઝોમ સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હોય આદિકોષમાં રિબોઝોમ હોય અને સુકોષ કેન્દ્રીય કોષમાં હોય પણ યાદ રાખો રિબોઝોમ ક્યાં ક્યાં હોય કે હરિદ્રવ્ય અને અંતઃકોષ રજાળ આ ત્રણેય જગ્યાએ રિબોઝોમ જોવા મળે ક્યાં જોવા મળે સુકોષ કેન્દ્રીય કોષમાં એટલે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ હોય એના સૂત્ર હોય અંતઃકોષ રજાળ અને હરિદ્રવ્ય હોય આ બધામાં રિબોઝોમ જોવા મળે ત્યારે આદિકોષ કેન્દ્રિય કોષમાં રિબોઝોમ તો જોવા મળે પણ અહીંયા આ ત્રણ જગ્યાએ જોવા મળે આ એક બેઝિક ડિફરન્સ છે બરોબર એ પૂરો થઈ ગયો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મતલબ થાય કોષ રસ આ બંને એકબીજાના સરખા નામ છે કોઈ પણ નામથી બોલાવી લો ચાલે મનુષ્યના રક્તકણમાં આવેલું જે કોષરસ પટલ હોય એમાં લિપિડ ચાલીસ ટકા હોય અને પ્રોટીન શું હોય બાવન ટકા મનુષ્ય એટલે આપણું જે રક્તકણ છે બરોબર એ રક્તકણનું જે કોષરસ પટલ છે એમાં લિપિડ ચાલીસ હોય અને પ્રોટીન બાવન તો રક્તકર્ણ એટલે શું તો રક્તકણ એટલે આરબીસી જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ તમને જાણીને નવાઈ લાગશે કે રક્તકણ છે ને એ પણ એક પ્રકારનો કોષ છે બરોબર ચેતા કોષ છે એ પણ એક પ્રકારનો કોષ છે રક્તકણ એ પણ એક પ્રકારનો કોષ છે બરોબર જલવાહિની એ પણ એક પ્રકારનો કોષ છે અન્નભાગ એ પણ એક પ્રકારનો કોષ છે આ બધા કોષ જ કહેવાય બરોબર એટલા માટે દરેકને કોષ રસપટલ હોય તો એમાં કીધું કે મનુષ્યનું જે રક્તકણ છે એમાં લિપિડ ચાલીસ ટકા હોય અને પ્રોટીન બાવન ટકા હોય પણ રક્તકણ ને હજી ડિટેલમાં વાત કરીએ તો રક્ત એટલે લોહી હોય એટલા રક્તકણ રક્તકણ કહેવાય પણ આ હોય હોય તો જે ને લોહીના બંધારણમાં ત્રણ પ્રકારના કોષો હોય કેટલા પ્રકારના કોષો હોય ત્રણ પ્રકારના એક તો કહેવાય એક તો હોય રક્તકણ બીજું હોય શ્વેતકણ અને ત્રીજું હોય ત્રાકકણો અથવા રુધિર કણિકાઓ આ નોટ કરી લેજો જે બોલું છું બધું જ ઇમ્પોર્ટન્ટ છે નીટનો એક એક શબ્દ બ્રહ્મ વાક્ય સમજી લેવાનું નીટ વાક્ય સમજી લેવાનું આ દરેકને તમે ટપકાવતા રહેજો કંઈ ખબર ના પડે તો મને ફોન કરીને પૂછજો તો જે રક્તકણ હોય એ રક્તકણ એને કહેવાય રેડ બ્લડ સેલ રક્તકણને કહેવાય રેડ બ્લડ સેલ અને આ રક્તકણનું મુખ્ય કાર્ય શું કે ફેફસા દ્વારા જે આપણે હવા લઈએ છીએ એ હવા માં જે ઓક્સિજન હોય એ ઓક્સિજન શરીરના વિવિધ ભાગો સુધી જો કોઈ પહોંચાડે તો એનું કામ છે રક્તકણ બીજી મેં વાત કરી શ્વેતકણ તો બીજું નામ છે શ્વેતક બ્લડ સેલ જેને આપણે ડબ્લ્યુબીસી કહીએ તો આજે શ્વેતકણનું કાર્ય શું છે તો કે બહારથી કોઈ દ્રવ્ય આપણા શરીરમાં આવે આપણા શરીર માટે નુકસાનકારક હોય એની સામે લડે અને ત્રીજી મેં તમને વાત કરી લોહીમાં ત્રીજું હોય પ્લેટલેટ્સ જેનું નામ છે રુધિરકર્ણિકાઓ અથવા ત્રાકર્ણિકાઓ આનું કામ શું તો કે શરીર માં રુધિર ગંઠાવાની ક્રિયા કરવાની બરોબર રુધિરને ગંઠાવવું જરૂરી છે તમને કઈ વાગે તો લોહી તરત ગંઠાઈ જાય છે ને એ કામ કોણ કરે બરોબર એ કરે રુધિર તમે જ્યારે લોહીના રિપોર્ટ કરાવો ને કોઈ પણ આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ્સ એવું બધું લખેલું હોય તમારા ઘરે જો કોઈના કાઢેલા રિપોર્ટ હોય તો જરા જોઈ લેજો એમાં લોહીના રિપોર્ટમાં આરબીસી ડબલ્યુબીસી પ્લેટલેટ્સ આરબીસી એટલે રક્તકણ ડબલ્યુબીસી એટલે શ્વેદકણ અને પ્લેટલેટ્સ એટલે શું હોય છે રુધિર કણિકાઓ એટલે ત્રાક કણિકાઓ હોય આરબીસી અને ડબલ્યુબીસીના બંધારણ અલગ અલગ આપેલા હોય બરાબર એ રેન્જમાં જ હોવું જોઈએ તમે બેઠા બેઠા ખબર પડી જાય કે આમાં શું પ્રોબ્લેમ છે આરબીસીની જે રેન્જ હોય રેન્જની બહાર હોય તો સમજી લેવાનું પ્રોબ્લેમ છે ડબલ્યુબીસી જે છે ડબલ્યુ નો ચાર હજારથી અગિયાર હજાર હોય અથવા ઘણા રિપોર્ટમાં ચાર હજારથી આઠ હજાર બતાવે તો દાખલા તરીકે એ શ્વેત શ્વેતકરણનું પ્રમાણ વધ્યું હોય તો સમજણ પડી જવા કે ભાઈ આપણા શરીરની અંદર કોઈ રોગ આવ્યો છે ગોટ ઇટ આગળ વાત કરીએ પરંતુ સામાન્ય વનસ્પતિ અને પ્રાણીના જે કોષ હોય સામાન્ય વનસ્પતિ અને પ્રાણીના કોષમાં જે કોષરસ પટલ હોય એમાં શું હોય ખબર લિપિડ ચાલીસ ટકા હોય પ્રોટીન અઠ્ઠાવનથી ઓગણસાઠ ટકા હોય અને કાર્બોદિત એકથી બે ટકા હોય લિપિડ ચાલીસ ટકા હોય એટલે લિપિડમાં ગ્લાઇકોલિપિડ ગ્લાયકોપ્રોટીન કોલેસ્ટરોલ અને ફોસ્ફોલિપિડ હોય તો લિપિડમાં શું હોય ગ્લાઇકોલિપિડ ગ્લાયકોપ્રોટીન અને ફોસ્ફોલિપિડ હોય આ ત્રણેય છે ને બરાબર આ ત્રણેય બહુ જરૂરી છે આ તમને ખબર પડશે આ ગ્લાયકોલિપિડ ગ્લાઇકોપ્રોટીન બનાવે પણ ખબર તમને ગોલગીકાઈમાંથી બને કોઈ પણ કોષ હોય એના ગોલગીકાઈમાંથી આ વસ્તુ બને અને ગોલગી ગાયમાંથી બનેલી ક્યાં જાય કોષ રસપટલમાં જાય બીજું છે કોલેસ્ટરોલ આ કોલેસ્ટરોલ બહુ જરૂરી છે કોલેસ્ટ્રોલ નો મતલબ થાય ચરબી ચરબી એટલે એ શરીરમાં એક આવરણ બનાવે તમે કહો છો ચરબી તો નુકસાન એનાથી એટેક આવે સ્ટ્રોક આવે પણ ના કોલેસ્ટ્રોલ સારું છે શરીર માટે હા અમુક લેવલમાં હોય તો કારણ કે કોલેસ્ટ્રોલ શું કરે તમારા શરીર ઉપર એક આવરણ બનાવે પરિણામે તમને ઓછી ઠંડી ઓછી ગરમી લાગે તમારા શરીરમાં રહેલું જે લોહી હોય એને બાષ્પીભવન થવા દે નહીં અને એ તો શું છે તડકામાં તમે નીકળ્યા હોય ચરબી ન હોય તો સીધા તમે તમારું ડિહાઈડ્રેશન થઈ જાય તમે ખોખું થઈ જાવ મતલબ કે કંઈ રહે જ નહીં બરોબર તો એ ચરબી છે ને શું કરે સૂર્યના જે સૂર્યની જે ગરમી હોય અને શરીરના વચ્ચે તાદમ્ય જાળવા દે નહીં તાપમાનને શું રાખે નીચું રાખે પ્રોટીનની વાત કરીએ તો અઠ્ઠાવનથી થી ઓગણસાઠ ટકા હોય એમાં આર્જીન અને લાઇસિન હોય આ પ્રકારના પ્રોટીન હોય અને કાર્બોદીન એકથી બે ટકા હોય હવે તમે કહો છો લિપિડ શેના બનેલા હોય તો કે આલ્કોહોલ અને ફેટી એસિડ ભેગા થઈને લિપિડ બને પ્રોટીન કઈ રીતે બને તો ઘણા બધા એમિનોસિડ ભેગા થઈને પ્રોટીન બને અને તો ગ્લુકોઝ ફ્રુટોઝ આ બધા ભેગા થઈને કાર્બોદિત બને આ બધું બેઝિક છે જરા નોટ કરતા રહેજો નહીં તો હું તમને પાછું શીખવાડીશ બરોબર ડોન્ટ વરી હવે આપણે અહીંયા જોવાનું છે કોષરસ પટેલનું મોડલ હવે કોસરસ પટેલનું મોડલ એટલે કોષરસ પટેલનું તો એક જ મોડલ તમે જાણો છો જેનું તમે નામ સાંભળ્યું હશે ફ્લુઇડ મોઝેક મોડલ પણ હકીકતમાં પટેલ વિશે બહુ રિસર્ચ થયું એમાં ઘણા બધા મોડલ બહાર આવ્યા પણ એ બધા મોડલ કેવા છે ખોટા હતા એટલે કે આપણે ભણવાના આવતા નથી પરંતુ આ બધા મોડલ છે ને એ નીટમાં પૂછાઈ શકે કે એ કોચરસ માં કયા કયા મોડલ હતા ભલે કોર્સમાં નથી આવ્યું છતાં આપણે એને મોઢે કરવું પડે યાદ રાખવું પડે અને પરીક્ષામાં પૂછાય પણ કરી કારણ કે માહિતી તો માહિતી જ છે તો પહેલું મોડલ છે સેન્ડવીચ મોડલ અને ટ્રાઇમઇલર મોડલ તો ઈસવી સન ઓગણીસસોને પાંત્રીસમાં ડેવસન અને ડેવલીએ એની શોધ કરી હતી મને કરી હતી ઈસવી સન ઓગણીસસોને પાંત્રીસમાં સૌપ્રથમ કોશરસ પટલ ઉપર જો કોઈ રિસર્ચ કર્યું હોય તો એ બે વૈજ્ઞાનિક હતા ડેવસન અને ડેવલે બહુ સારું શોધ કરી પરંતુ એણે એવું કીધું પ્રોટીનના દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ આવેલા હોય છે પ્રોટીનના દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ આવેલા હોય છે તો એનાથી એક ભૂલ થઈ ગઈ એણે આ ખોટું વાક્ય આપેલું એણે શું કીધું પ્રોટીનના દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ આવેલા હોય પણ તમે કે હું જાણું છું કે આપણે ફ્લુઈડ મોઝેક મોડલમાં ભણ્યા એમાં શું કીધું હતું તો કે ભાઈ લિપિડના દ્વિસ્તરીય સ્તરમાં પ્રોટીન આવેલા હોય પણ આ બંને ભૂલથી એવું કીધેલું કે પ્રોટીનના દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ આવેલા ભલે ખોટું કીધું હતું પણ એની જે માહિતી હતી બહુ ગમી કારણ કે એને એક્ઝેક્ટલી આવું તો કીધું કે આમાં લિપિડ અને પ્રોટીન હોય તેમાંથી શું આગળ વૈજ્ઞાનિકો રિસર્ચ કરી શકે એને કંઈ આકૃતિ આપી હતી એણે જો આ ઉપર જે ડમ્બેલ જેવો આકાર જે બનાવીને મૂકો છે બરોબર આ જે છે એને શું કીધું હતું એને એ લોકોએ

કે પ્રોટીન અને લિપિડ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ અથવા આયોનિક બંધ હોય જો આ પ્રોટીન અને લિપિડ આ બંને જે રીતે જોડાયેલા છે આ પ્રોટીન અને લિપિડ આ બંને જોડાયેલા છે આ બંને વચ્ચેનો બંધ કયો હોય હાઇડ્રોજન બંધ અથવા આયોનિક બંધ હોય બીજું પૂછડી પછી પૂછડી પૂછડી વચ્ચે શું હોય વાંડરવાસ આકર્ષણ બળ હોય તો આ બંને જે પૂછડીઓ છે આ બંને વચ્ચે આકર્ષણ કેવું હોય વાંડરવાસ આકર્ષણ બળ હોય મતલબ આ પ્રમાણનું આકર્ષણ બળ હોય આ જે ડેટા છે ને યાદ રાખવા જરૂરી છે કે પ્રોટીન અને લિપિડ વચ્ચે કયો હાઇડ્રોજન અથવા આયોનિક બંધ હોય અને વચ્ચે આકર્ષણ હોય સમજી લેજો આ આ આ આ જે છે ને થિયરીમાં એક જ વાક્ય ખોટું છે કે પ્રોટીન ના દ્વિસ્તરીય સ્તરમાં લિપિડ આવેલા હોય બાકી આ બધું સાચું છે બરોબર એને શોધ સારી રીતે જ કરી હતી અને બધા વૈજ્ઞાનિકો આમાંથી પ્રેરણા લીધી એટલે આ કઈ મોડલ હાઉ ખોટું ના કહી શકે આ આંશિક ખોટું છે નો ડાઉટ પણ આ લોકોએ શું છે પાયો નાખ્યો હકીકતમાં રિસર્ચનો પાયો નાખો ને એ જ મોટી વાત છે શરૂઆત કરવી એ જ મોટી વાત છે ભલે પૂરી બીજું કોઈ પણ કરે પણ તમે કાર્ય જે આરંભ કર્યું છે એ બહુ જરૂરી છે શરૂઆત બહુ સારી હોવી જોઈએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોશરસ પટલનું બીજું મોડલ ભણવાનું છે જેનું નામ છે રોબર્ટસનનો એકમ પટલ સંકલ્પનાનો સિદ્ધાંત એટલે રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે ઓગણીસો ને ઓગણસાહીઠમાં કોસરસ પટલ માટે એકમ પટલ સંકલ્પનાનો સિદ્ધાંત આપ્યો કોણે આપ્યો રોબર્ટસને ઓગણીસો ઓગણસાહીઠમાં અગાઉ આપણે ઓગણીસો ને પાંત્રીસમાં ડેવસન અને ડેવલીએ જે સિદ્ધાંત આપ્યો જે મોડલ આપ્યું ટ્રાયમેલર મોડલ અથવા સેન્ડવિચ મોડલ એનો આપણે અભ્યાસ કર્યા છીએ હવે આપણે રોબર્ટસનના આ તે કમ સંકલ્પનાનો સિદ્ધાંત ભણવાનો છે તેને ઓગણીસો ને એની રચના કરી કોષ અને તેની અંગિકાઓના કાર્યો મોટે ભાગે સમાન હોય એવું એણે કીધું કે કોષ અને તેની અંગિકાઓના કાર્યો સમાન હોય પછી એણે વાત કરી કોષરસ પટલની વાત રજૂ કરવામાં એણે એવું કીધું કે તે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે સરસ સાચી વાત જ કીધી કે કોષરસ પટલ છે એ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે જયારે એને આ સિદ્ધાંત આપ્યો ને ત્યારે વૈજ્ઞાનિકો કયા પ્રશ્ન તો એમ પૂછ્યું પટલ શા માટે એટલે કે ચાસણી છે ને એ અર્ધ તરલ કહેવાય અને બીજું પ્રશ્ન કે એમાં સ્થિતિસ્થાપકતા શા માટે છે જે કોષરસ પટલ છે એનામાં લચી એકતા એટલે કે સ્થિતિસ્થાપકતા કેમ છે સ્થિતિસ્થાપકતા એટલે તમે જિમ્નેસ્ટિયરને જોયા છે ખબર આખું શરીર વાળી દેતા હોય તો એને શું કહેવાય સ્થિતિસ્થાપકતા તો આ બે પ્રશ્ન ગીરા કે કોષરસ પટલ અર્ધતરલ શા માટે છે અને બીજો પ્રશ્ન ગીરો કે એમાં સ્થિતિસ્થાપકતા શા માટે જ્યારે આ બે પ્રશ્ન ગયા ત્યારે આ સિદ્ધાંત આ બે વસ્તુને સમજાવી શક્યો નહીં માટે આ રોબર્ટસનનો એકમ પટલ સંકલ્પનાનો સિદ્ધાંત સર્વસ્વીકૃત બનવો નહીં હા નોંધ લેવાની ચોક્કસ સાચું જ કીધું હતું પણ એને આ બે વસ્તુ સમજાવી નથી અને ત્યારબાદ ઈસ્વીસન ઓગણીસો ને બોંતેરમાં સિંગર અને નિકોલ્સને અને ફ્લુઇડ મોયઝેક મોડલ આપ્યું ગયો એવું ફ્લોઇડ મોઝેક મોડલ અને ફ્લુઇડ મોયઝેક મોડલમાં એણે શું કીધું ખબર ઈસન ઓગણીસો બોત્તેરમાં સિંગર અને નિકોલ્સને અને મોઝેક મોયઝેક મોડલની રચના કરી અને રચના કરતાં એણે એવું કીધું કે લેપિડ રૂપી ખાંડની ચાસણીમાં પ્રોટીન રૂપી ગુલાબજાંબુ કેવું આમ જો તો કરી કેટલું જબરજસ્ત કીધું હતું શું કીધું કે પ્રોટીન રૂપી ખાંડની ચાસણીમાં કે તમે જ્યારે ગુલાબ જાંબુ લાવો બરોબર તો ગુલાબ જાંબુ તમે શું હોય તો કે લિપિડ રૂપી ખાંડની ચાસણીમાં પ્રોટીન રૂપી ગુલાબ જાંબુ તો ખાંડની ચાસણી હોય એમાં ગુલાબ જાંબુ મૂક્યા હોય તેમાં જે ગુલાબ જાંબુ છે ને એ કેવા છે પ્રોટીન છે અને જે ખાંડની ચાસણી છે એ લિપિડ છે અને પછી એવું કીધું

અને આ મોડલ સર્વ સ્વીકૃત થયું કારણ કે એ બધી વસ્તુ સમજાવી દીધું એને શું હોય છે એવું એને એવું પણ કીધું હતું કે કોટલ અર્ધ તરફ શા માટે હોય એની સીધી પણ સમજાવી દીધી આ મોડલ સમજાવતા પહેલા હું કહી દઉં કે એણે એવું કીધું હતું કે દ્વિસ્તરીય લિપિડના અસમ સ્તરમાં પ્રોટીન ખૂપેલા હોય શું કીધું તું દ્વિસ્તરીય લિપિડના અસમ સ્તરમાં પ્રોટીન ખૂપેલા હોય એના આધારે એને આખું મોડલ આપ્યું હતું અને એ મોડલ આપણે ભણવાનું છે બરાબર વોરેટ